ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં ફરી કેસરીઓ છવાયો છે. ભાજપ બહુમતી સાથે સરકાર બનાવશે, પરંતુ પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો બંને સીટ ભાજપે ગુમાવી છે. આ બેઠક ઉપર, પોરબંદર વિધાનસભાની બેઠક ઉપર, કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા અને બાબુભાઈ બોખીરિયા વચ્ચે સીધી ટક્કર થઈ હતી અને અર્જુનભાઈ મોઢવાડિયા અંદાજે 7 થી 8 હજાર મતથી વિજયી થયા છે. પોરબંદરમાં આજ સુધી કોઈ પણ ઉમેદવારે હેટ્રિક મારી નથી એ જે કહેવત હતી આજે ચરિતાર્થ થયું છે. અને બાબુભાઈ આ ત્રીજી ટર્મમાં હાર્યા છે, એટલે કે બે વખત જીત્યા બાદ ત્રીજી જે ચૂંટણી હતી તેમાં તેમનો પરાજય થયો છે અને મોઢવાડિયા આ બેઠક ઉપરથી વિજય થયા છે. કુતિયાણા વિધાનસભાની જો વાત કરીએ તો અહીં ચતુર્થ ખૂણ જે જંગ હતો એમાં સપાએ મેદાન માર્યું હતું. તેમ કાંધલભાઈ જાડેજા 20 હજારથી પણ વધુ લીડથી આગળ ચાલી રહ્યા છે, એટલે કુતિયાણા બેઠક ઉપર પણ સપાની જીત ગણવામાં આવી રહી છે. આ રીતે પોરબંદર જિલ્લામાં ભાજપે બંને બેઠક ગુમાવી છે, પરંતુ તેની સામે કોંગ્રેસે 10 વર્ષ બાદ ફરી અહીં સીટ મેળવી છે. તો કુતિયાણામાં કાંધલભાઈ જાડેજાએ સતત હેટ્રિક મારી અને ઇતિહાસ રચી દીધો છે, કારણ કે આ ભૂતકાળમાં કુતિયાણા બેઠક ઉપર તેમના કાકા ભૂરા મુંજા જાડેજા અને સંતોકબેન જાડેજા પણ આ બેઠક ઉપર ચૂંટણી લડી હતા. કાંધલભાઈ જાડેજા આ વખતે ફરી મેદાન માર્યું છે. પોરબંદર જિલ્લામાં બંને બેઠકો ભાજપે ગુમાવી છે અને પોરબંદરમાં કોંગ્રેસ અને કુતિયાણામાં સપાનો વિજય થયો છે. કેમેરામેન વિવેક ઠકરાર સાથે જીતેશ સોહાણ, પોરબંદર ખબર.